અગાઉના વિડીયોમાં આપણે કોષ્ટકના ઉપયોગ વિશે જાણ્યું। આ વિડીયોમાં આપણે કેટલાક રસપ્રદ ઉદાહરણ દ્વારા તેના વિશે વધુ જાણીશું। ચંદા કાકાને તેમની પાર્ટીની તૈયારીમાં મદદ કરીને પોતાના ઘરે પાછી જઈ રહી છે। રસ્તામાં તેને ગોલુ મળ્યો। ગોલુએ ચંદાને પૂછ્યું, ચંદા તું કાકાને તેમના જન્મદિવસ પર શું ભેટ આપીશ? ચંદાને યાદ આવ્યું કે તેની પાસે ઘણા બધા રંગબેરંગી મોતી છે। તેણે ગોલુને કહ્યું, કેમ નહીં, આપણે બંને મળીને કાકા માટે સુંદર મોતીઓની એક માળા બનાવીએ। ગોલુ ઝડપથી માની ગયો અને બંને ચંદાના ઘરે આવી ગયા। ચંદાની પાસે એક ડબ્બામાં અલગ અલગ રંગોના મોતી છે। ગોલુ લાલ, લીલા, વાદળી, પીળા અને સફેદ મોતી જોઈને ખૂબ જ ખુશ થઈ ગયો। તેણે એક કાગળ ઉપર વાદળી અને પીળા મોતીઓની માળાનો આવી રીતે એક ચિત્ર બનાવ્યું અને ચંદાને કહ્યું, ચંદા આવ આપણે આ ડિઝાઇનની માળા બનાવીએ। બાળકો, તમને ગોલુની બનાવેલ ડિઝાઇનમાં કેટલા પીળા અને વાદળી મોતી દેખાય છે? અરે હા, ગોલુની ડિઝાઇનમાં 12 પીળા અને 6 વાદળી મોતી છે, પરંતુ બધા જ મોતી વિખરાયેલા છે। ચંદા અને ગોલુ એ નથી સમજી શકતા કે શું તેમની પાસે ગોલુએ બનાવેલ ડિઝાઇનની માળા બનાવવા માટે વાદળી અને પીળા મોતી પૂરતા છે કે નહીં। ચંદાને તરત યાદ આવ્યું કે તે આ પ્રશ્નનો જવાબ પણ કોષ્ટકનો ઉપયોગ કરીને શોધી શકે છે। તેણે અને ગોલુએ મળીને બધા જ મોતીઓની સંખ્યાને ગણીને આવી રીતે એક કોષ્ટકમાં લખી દીધી। બાળકો, શું તમે આ કોષ્ટકને જોઈને જણાવી શકો કે શું ચંદા અને ગોલુ પાસે તેમની માળા બનાવવા માટે પૂરતા મોતી છે? તમે ઈચ્છો તો વિડીયોને રોકીને આનો જવાબ શોધી શકો છો। અરે હા, ચંદાની પાસે 10 વાદળી મોતી છે અને તેને ગોલુએ બનાવેલ ડિઝાઇન પ્રમાણે માળા બનાવવા માટે ફક્ત 6 વાદળી મોતીની જરૂર છે। એટલે ચંદાની પાસે માળા બનાવવા માટે પૂરતા મોતી છે। બસ તેવી જ રીતે ચંદાની પાસે કેટલા પીળા મોતી છે? અને તેને કેટલા પીળા મોતીઓની જરૂર છે? 12। આવી રીતે ચંદાની પાસે માળા બનાવવા માટે પીળા મોતી પણ પૂરતા છે। ગોલુએ કોષ્ટકને જોયું અને કહ્યું, ચંદા આપણે પીળા મોતીઓની જગ્યાએ એક બીજા રંગના મોતીઓનો ઉપયોગ કરી શકીએ છીએ? ચંદા પીળા રંગના મોતીઓની જગ્યાએ કયા રંગના મોતીઓનો ઉપયોગ કરી શકે છે? એકદમ સાચું, ગોલુની બનાવેલ ડિઝાઇન પ્રમાણે ચંદાને 12 પીળા રંગના મોતીઓ જોઈએ। આપણે કોષ્ટકમાં જોઈ શકીએ છીએ કે ફક્ત
34 એ 12 થી વધારે છે, જે સફેદ રંગના મોતીઓની સંખ્યા છે। એટલે ચંદા માળા બનાવવા માટે પીળા રંગના મોતીઓની જગ્યાએ સફેદ રંગના મોતીઓનો ઉપયોગ પણ કરી શકે છે। ચંદાને ગોલુનું સૂચન ખૂબ જ ગમ્યું। હવે ચંદા અને ગોલુએ મળીને કાકા માટે સફેદ અને વાદળી રંગના મોતીઓની માળા તૈયાર કરી લીધી। બાળકો, આ વિડિયોમાં આપણે કેટલાક રસપ્રદ ઉદાહરણ દ્વારા કોષ્ટકના ઉપયોગ વિશે વધુ શીખ્યા।